विद्यार्थी मित्रों धोरण नौनी अंदर आप सौनु हार्दिक स्वागत छे। आपणे गया लेक्चरनी अंदर कुदरती वनस्पतिना बे प्रकारों आपणे भण्या हता, उष्णकटिबंधीय वरसादी जंगलो अने उष्णकटिबंधीय खराव जंगलो। આજે આપણે જોઈશું ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો કે જ્યાં વરસાદ 70 સેન્ટીમીટર કરતાં ઓછો પડે છે તેવા વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબના શુષ્ક અને અર્ધશુષ્ક ક્ષેત્રોની અંદર આ પ્રકારના જંગલો જોવા મળે છે। આ પ્રકારના જંગલો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશવાળા વિસ્તારની અંદર આવેલા છે, જેમાં ખજૂરી, બાવળ, થોર, બોરડી જેવા જંગલો જોવા મળે છે। કે ભાઈ આ પ્રકારના જંગલોની અંદર વૃક્ષોના પાન નાના અને ટૂંકા હોય છે, વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે અને આ વૃક્ષોની અંદર બાષ્પસર્જનની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે અને આ જંગલો છૂટા છવાયા હોય છે। તો આ જંગલો કે જ્યાં વરસાદ 70 સેન્ટીમીટર કરતાં ઓછો પડે છે તેવા પંજાબ અને ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો આવેલા છે। તો આ પ્રકારના જંગલોની વિશેષતા જે બાવળ, થોર, બોરડી, ખજૂરી, બાવળ, થોર, બોરડી અને ખજૂરી જેવા વૃક્ષો જોવા મળે છે। આ પ્રકારના જંગલોની વિશેષતા છે કે વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડા અને ચારે તરફ ફેલાયેલા હોય છે, વૃક્ષોના પાન લાંબા અણીદાર હોય છે, વૃક્ષોના પાન નાના અને ટૂંકા હોય છે એટલે બાષ્પ નિસંદનની પ્રક્રિયા ઘણી ધીમી હોય છે અને આ જંગલો છૂટા છવાયા હોય છે। ત્યાર પછી સમશીતોષ્ણ કટિબંધીય જંગલો એટલે કે ઘાસના મેદાનોનું બીજું નામ છે હિમાલયની વનસ્પતિ, એનું ત્રીજું નામ છે શંકુદ્રુમ જંગલ। જુદી જુદી ઊંચાઈ આ પ્રકારના જંગલો જોવા મળે છે। હિમાલયની વનસ્પતિ હિમાલયના 2000 થી 3000 મીટરની ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં શંકુદ્રુમ જંગલો જોવા મળે છે। અતિશય ઠંડી આબોહવા ધરાવતા પ્રદેશોમાં આ જંગલો વિશેષ જોવા મળે છે, જેમાં ચીડ, દેવદાર, ફર જેવા વૃક્ષો થાય છે। આ વૃક્ષોનું લાકડું પોચું હોવાથી દવા અને ચાની પેટીઓ, રમતગમતના સાધનો, દિવાસળી, કાગળ અને કૃત્રિમ કાપડમાં એનો ઉપયોગ થાય છે। પણ આ પ્રકારના જંગલોની અંદર હિમાલયના ઊંચા ઢોળા ઉપર 1000 થી 2000 મીટરની ઊંચાઈ ઉપર સમશીતોષ્ણ કટિબંધીય જંગલો આવેલા છે કે જ્યાં આપણે જોઈએ કયા વિસ્તારોની અંદર આ પ્રકારના જંગલો આવેલા છે। હિમાલયની વનસ્પતિ કે જેની અંદર ઓક અને ચેસ્ટન્ટ મોટા પાંદડાવાળા વૃક્ષો જોવા મળે છે, મોટા પાંદડાવાળા વૃક્ષો જોવા મળે છે। હિમાલયના 1500 થી 3000 મીટરની ઊંચાઈ ઉપર શંકુદ્રુમ જંગલો પાઇન, દેવદાર, સિલ્વર ફર, બર્ચ, સ્પૂસ અને હિમાલયના 3000 મીટરથી 3600 મીટરથી વધારે ઊંચાઈ ઉપર સિલ્વર ફર અને જુનિપર ફર જેને આલ્પાઇન વનસ્પતિ કહેવાય છે, આલ્પાઇન વનસ્પતિ જ્યાં બકરવાલ અને ગુજ્જર જેવા વિચરતી એટલે કે ભટકતી જાતિના લોકો ઘેટા બકરા ચરાવવાનો વ્યવસાય કરે છે। તો આપણે જોઈએ ભાઈ એની વિશેષતાઓ, વિશેષતા આપણે જોઈએ કે ભાઈ આ પ્રકારના જંગલોમાં વૃક્ષોનો આકાર શંકુ આકાર હોય છે, વૃક્ષની ડાળીઓ નીચે જમીન તરફ ઢળેલી હોય છે જેથી કરીને હિમવર્ષા થાય તો બરફના ભારથી ડાળીઓ તૂટી પડતી નથી। આ વૃક્ષોના પાન લાંબા અણીદા અને ચિકાસવાળા હોય છે। આ પ્રકારના વૃક્ષોમાં ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય છે તેથી તેનું લાકડું પોચું અને માવાદાર હોય છે, જે કાગળ, દિવાસળી, પેન્સિલ, ફર્નિચર, રમતગમતના સાધનો બનાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે।
तो आ प्रकारना जंगलोनी विशेषता छे। बे वृक्षोनो आकार शंकु आकार, वृक्षनी डाळीओ नीचे जमीन तरफ ढळेली होय छे, जेथी करीने हिम वर्षा थाय तो बरफना पाटली डाळीओ तूटी पड़ती नथी, बरफ सहेलाईथी नीचे सरकी जाय छे। आ वृक्षोना पान लांबा आणीदा अने चिकासवाळा होय छे, तेमां भेज संग्रह करवानी शक्ति वधारे होय छे। वृक्षों लाकड़ू पोचो ने मावादार होवाथी ते कागळ, दिवासळी, पेन्सिल, फर्निचर अने रमतगमतना साधनों बनावानी अंदर एनो उपयोग करवामां आवे छे। तो आ आपणे जोयुं शंकुद्रुम जंगलो, हिमालयनी वनस्पति अथवा समशीतोष्ण कटिबंधीय जंगलो। भरतीना जंगलो, भारतना दरिया किनारे ज्या नदीओना भरतीना पाणी भराई रहे छे, तेवा जे गंगा ने ब्रह्मपुत्र नदीना मुक्तिकोण प्रदेश में अने आपणा गुजरातना दरिया किनारे पण आ जंगलो आवेला छे। आ प्रकारना जे गुजरातना सागर कांठे पण दलदलीय विस्तारनी अंदर सुंदरी अने चेरना वृक्षों जोवा मळे छे। सुंदरी अने चेर आ प्रकारना वृक्षोनी विशेषता छे ते मोटा भागे आ प्रकारना वृक्षों विविध प्रकारना क्षेत्रोनी अंदर दरिया किनारे ज्यां नदीओना भरतीना पाणी भराई रहे छे त्यां प्रकारना जंगलो आवेला छे। तो ए आपणे जोईए के भाई जंगलो पश्चिम घाट, पूर्व घाट अने गंगा अने ब्रह्मपुत्र नदीना मुक्तिकोण प्रदेशनी अंदर आ प्रकारना जंगलो आवेला छे। दलदलीय क्षेत्र एटले विनाशवाळा क्षेत्रोनी अंदर आ प्रकारना जंगलो आवेला छे। तो आपणे जोयुं कुदरती वनस्पतिना प्रकारो, कुदरती वनस्पतिना प्रकारो, कुदरती ते मुक्त अवस्थामां उगी निकळती वनस्पतिने आपणे जोयुं भई कुदरती वनस्पति कहेवाय छे। तो आ भारतमां आवी 47,000 प्रकारनी वनस्पति छे, जेमां आपणे जोयुं 5,000 वृक्षो छे, 450 व्यापारी वृक्षो छे, 2,000 औषधीय वनस्पति छे, 2,000 औषधीय वनस्पति छे, 15,000 फूलोवाळा छोड छे, फूलो वगरना 3 छोड़ छे, फर्ण, शेवाळ अने कुंजाई। हवे जंगल पैदाशो अने तेनी उपयोगिता, भारतनी जंगल पैदाशो जंगलोनी महत्वनी पैदाश लाकड़ू छे। जंगलोनी अंदर आपणे जोईए के भाई साग अने साल, इमारती लाकड़ू मकान बांधवा माटे, फर्निचर बनावा माटे उपयोगी छे। साग अने साल चीडना रसमाथी टर्पेंटाइन, टिमरूना पानमाथी बीड़ी, खाखराना पानमांथी पड़िया पत्राला, ताड़ खजूरी नी अंदरथी सावरणी, वांसमांथी टोपला टोपली, रमकड़ा, गृह सुशोभननी वस्तुओ। देवदार ने चीड, चा दवानी पैकिंग माटेनी पेटीओ बने छे। ए प्रमाणे खेरना लाकड़ा माथी काथो, जंगलो आपणने केटली कीमती औषधियों आपे छे। जंगलो आपणे जेमे वन्य प्राणीओनुं आश्रयस्थान छे, तो जंगलोनी महत्वनी पैदाश लाकड़ू छे। बळतण माटे लाकड़ू आपे छे, साग अने साल जेवुं इमारती लाकड़ू आपे छे, ए ज प्रमाणे सुंदरी सुंदरीना वृक्षमांथी ओढ़ीओ बने छे। तो भारतनी जंगलोनी पैदाशोनी अंदर चंदनमांथी सुखडनुं सुगंधीदार तेल अने चंदननुं लाकड़ू, चंदन सुगड़नू तेल,
અને લાકડું સુખડનું, તો કેટલીક કિંમતી ઔષધિઓ સર્પગંધા લોહીના ઊંચા દબાણની રોગની સારવારમાં, લીમડો જીવાણુ પ્રતિરોધક તરીકે, તુલસી શરદી ઉધરસ તાવ, અર્જુન સાદળ હૃદયરોગની સારવાર, બીલી વાત અને કફ રોગો માટે, ગળી ગળો મધુપ્રવય તાવ અને સાંધાનો દુખાવો, હરડે કબજિયાત વાળ અંગેના રોગો, આમળા વાયુપિત્તને દૂર કરે પાચક, કરંજ ચામડીના દાંત અને પેઢાના રોગો. તો આ પ્રમાણે આપણે જોઈએ કે ભાઈ વિવિધ પ્રકારના ભારતની જંગલ પેદાશો એક મહત્વની પેદાશો છે. હવે જંગલોનું પર્યાવરણીય મહત્વ આપણે જોઈએ, જંગલોનું પર્યાવરણીય મહત્વ, જંગલો દેશનું કિંમતી ધન છે, જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે, જમીનનું ધોવાણ અટકાવે છે, માતાને વિષમબંધુ અટકાવે છે, ઓક્સિજન આપે છે, જંગલો પૂર નિયંત્રણ કરે છે, જંગલો કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, જંગલો ભૂમિગત જળને જાળવી રાખે છે, જંગલો દેશને આગળ વધતું અટકાવે છે, જંગલો હવા પ્રદૂષણ ઘટાડવામાં જંગલો ઉપયોગી છે, જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, જંગલો હવાને શુદ્ધ કરે છે, વન્ય જીવસૃષ્ટિને કુદરતી આશ્રયસ્થાન પૂરા પાડે છે, અને જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપે છે. રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો જૈવ આરક્ષિત ક્ષેત્રોના સંદર્ભની અંદર આરક્ષિત કરવામાં આવેલા છે. તો આ જંગલો દેશનું કિંમતી ધન છે. તો જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી છે, જમીનનું ધોવાણ અટકાવે છે, રણને આગળ વધતું અટકાવે છે, આબોહવાની વિષમબંધી પણ અટકાવે છે. તો આ પ્રમાણે જંગલો કે જેની અંદર આપણે જોયું કે ભાઈ જંગલો રણને આગળ વધતું અટકાવે છે, જંગલો વરસાદ લાવવામાં ઉપયોગી, જમીનનું ધોવાણ અટકાવે છે, આબોહવાને વિષમબંધી અટકાવે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવે છે, કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે, પ્રદૂષણ ઘટાડે છે, કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે છે, પર્યાવરણની સમતુલા જાળવે છે, વન્ય જીવોનું આશ્રયસ્થાન છે. તો પર્યાવરણની જાળવણીમાં જંગલોનો ફાળો વિશેષ છે. તો પર્યાવરણ, પરિવત્તા આવરણ, પરિ એટલે ચારે બાજુ આવરણ, એટલે પૃથ્વીની સપાટીનું નક્કર પડ કે જે માટી અને ખડકોનું બનેલું છે, તો પર્યાવરણ. તો આટલા સુધી આપણે રાખીએ છીએ મિત્રો. તો આજે વિવિધ પ્રકારના વન્ય જીવોનું આશ્રયસ્થાન જો હોય તો એ જંગલો છે.
તો આ જંગલો દેશનું કિંમતી ધન છે.